મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ બે વિષય ગુજરાતી પાઠ આઠ સોય સંચો ને સાબુ અહીંયા સરસ મજાનો સંવાદ છે અને નાટ્યાત્મ રીતે વિદ્યાર્થીઓ પાસે વંચાવવા જરૂર પડે મદદ કરવી અહીંયા એના અને ફારૂક ચાચા વચ્ચે સંવાદ થયો છે વાતચીત થઈ છે એ આપણે અહીંયા જાણીએ ઈનાને ફ્રૂટ સલાડ બહુ ભાવે એમ કે એટલે ઈના ફ્રૂટ સલાડ બહુ ભાવે એટલે એના મમ્મી સાથે ક્યાં ગઈ ફ્રૂટ ખરીદવા બજારે ગઈ ઈના એની મમ્મી સાથે ફળો લેવા બજાર ગઈ દુકાન પર મોટા અક્ષરે લખ્યું હતું ફારૂક ફ્રૂટવાલા એટલે દુકાનનું નામ શું હતું ફારૂક ફ્રૂટવાલા ઈના કહે ઓહો હો કેટલા બધા ફળો એમ કે ફ્રૂટની દુકાનમાં જઈએ બાળકો તો ફ્રૂટની દુકાનમાં તો બહુ જ બધા હોય ને ફળો એટલે એ જોઈને એના શું કે આ હા હા કેટલા બધા ફળો છે એમ કે તો ફારૂક ચાચા કહે તારે શું લેવું છે બેટા એમ કે તો આપણે દુકાનમાં ગમે તો દુકાનમાં જઈએ એટલે દુકાનવાળા ભાઈ આપણને પૂછે ને કે તમારે શું લેવું છે એમ કે એવી રીતે ફારૂક ચાચાએ પણ એનાને કહ્યું કે તારે શું લેવું છે બેટા તો એના કહે બધું જ ફ્રૂટ સલાડ બનાવવું છે એટલે એના શું કે એ ફારૂક ચાચા મારે બધું જ જોઈએ છે બધું જ ફ્રૂટ જોઈએ છે કેમ કારણ કે મારે ફ્રૂટ સલાડ બનાવવો છે તો ફારૂક ચાચા કે અચ્છા તો આ કેળા ચીકુ દરાખ દાળ મને સફરજન લઈ જા એટલે ફારૂક ચાચા એમની દુકાનમાં જે જે ફળો હતા એ એને કહ્યું કે કેળા ચીકુ દ્રાક્ષ દાળ મને સફરજન છે તું લઈ જા તો એના કહે ચાચા આ ચીકુ જેવું બીજું શું છે એમ કે તો એનાને આજે ચીકુ જેવું બીજું ફ્રૂટ દેખાયું પણ એને સમજણ પડી નહીં એ દેખાવામાં ચીકુ જેવું હતું પણ એને શું કહેવાય એને ખબર નહોતી એટલે એનાએ પૂછ્યું કે ચાચા આ શું છે તો ફારૂક ચાચા કે આ કીવી છે તે વિદેશમાં થાય છે એટલે બાળકો આજે તમે બજારમાં જાઓ તો તમને ચીકુ જેવું જ સેમ એક ફળ દેખાશે એ દેખાવમાં સેમ ચીકુ જેવું હોય પણ તે ફળનું નામ છે કીવી જે આપણા ભારતમાં નહીં વિદેશમાં થાય છે એના ને પેલું ફૂલ જેવું દેખાતું ફળ કયું છે જે આ તો ફારૂક ચાચા કે એ ડ્રેગન ફ્રૂટ છે એ તો આપણા કચ્છમાં પણ ઉગાડાય છે એમ કે તો એના કહે ચાચા તમારે કેવું સારું એમ કે એટલે એના કે તમારે તો ફ્રૂટની દુકાન છે એટલે તમારે કેટલું બધું સારું એમ કે જે ફળો ખાવાનું મન થાય તે ફળ ખાવા મળે એટલે એના ફારૂક ચાચા શું કે ફારૂક ચાચા તમારે કેટલું બધું સારું એમ કે તમને આજે કેળા ખાવાનું મન થાય તો તમે કેળા ખાઈ લો તમને દ્રાક્ષ ખાવાનું મન થાય તો તમે દ્રાક્ષ ખાઓ સફરજન ખાવાનું મન થાય તો તમે સફરજન ખાઓ એટલે તમારી તો પોતાની દુકાન એટલે તમને કે જે ફ્રૂટ ખાવાનું મન થાય એ તમે ખાઈ શકો એમ કે અને અમારે તો ખાવું હોય તો અમારે તો શું કરવું પડે બજારમાં એને લેવા માટે જવું પડે તો ફારૂક ચાચા કે હા બેટા ને અમારે તો ઘરે તો અઠવાડિયામાં પાંચ દિવસ ફ્રૂટ સલાડ બને એટલે ફારૂક ચાચા કે હા બેટા અમારે તો કેવું અમારી દુકાન રહે એટલે અમને જે મન થાય અમે ખાઈ લઈએ અને અમારા તો ઘરે કે અઠવાડિયામાં પાંચ દિવસ ફ્રૂટ સલાડ બને કારણ કે એમને તો બધા જ ફ્રૂટ એમને દુકાનમાં જ મળતા હોય એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે તે ફ્રૂટ સલાડ બનાવી શકે એમ કે તો ઈના કે આ મમ્મી ચાલો ને આપણે ફારૂક ચાચાના પડોશમાં ઘર લઈને રહીએ એમ કે તો ઈનાને પણ એવું થયું કે મમ્મી ચાલ ને આપણે કે ફારૂક ચાચાના પડોશમાં ઘર લઈ લઈએ આપણે આપણને પણ જ્યારે પણ ફ્રૂટ ખાવાનું મન થાય તો ફટ લઈને ફારૂક ચાચાના ઘરે જઈને ફ્રૂટ લઈ આવીએ અથવા તો ફારૂક ચાચાના ઘરે અઠવાડિયામાં પાંચ દિવસ ફ્રૂટ સલાડ બનતો હોય તો કે આપણે પણ એમના ઘરે જઈને ફ્રૂટ સલાડ ખાઈ આવીએ એટલે આપણે બજારમાં ફ્રૂટ લેવા જવું પડે નહીં એટલે ઈના એની મમ્મીને કે મમ્મી મમ્મી ચલો ને કે આપણે પણ ફારૂક ચાચાની બાજુમાં બાજુમાં ઘર લઈને રહીએ તો કેવું સારું કે એમ કે આપણે બજારમાં જવું પડે નહીં એવી રીતે ઈના અહીંયા જોશો બાળકો ઈના અને એની મમ્મી છે અહીંયા ફારૂક ચાચા બેઠા છે અહીંયા જાત જાતના ફળો લઈને એમની દુકાનમાં ટોપલો લઈને બેઠા તમને જોવા મળે છે તો આ રીતે ઈના અને ફારૂક ચાચાનો અહીંયા સંવાદ આપણને રજૂ કરવામાં આવ્યો છે થેન્ક યુ